નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ એનડીટીવીના એમડી રવિશકુમારને 2019નો રેમન મેક્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો આ એવોર્ડ અંગે દરેક માહિતી આપણા લેક્ચરમાં જોઈશું. તો જોઈએ તો તાજેતરમાં જ એનડીટીવી ચેનલના પત્રકાર અને એમડી રવિશકુમારને અન્ય 4 મહાનુભાવની સાથે વર્ષ 2019ના પ્રતિષ્ઠિત રેમન મેક્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એશિયાની નોબેલ પ્રાઇઝ આવૃત્તિ તરીકે ગણાય, એટલે એશિયન નોબેલ તરીકે ગણાતો આ પુરસ્કાર એશિયામાં ભાવનાની મહાનતા અને પરિવર્તનશીલ નેતૃત્વ બદલ ફિલિપાઇન્સના રેમન મેક્સેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તો આ જે આપણું ફાઉન્ડેશન છે એનું નામ પણ પૂછાઈ શકે પરીક્ષામાં, કયા દેશનું છે? તો કે ફિલિપાઇન્સનું. રવિશકુમારને અવાજહીન લોકોના અવાજ બનવામાં પત્રકારત્વનો ઉપયોગ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમનો એક શો પણ પ્રખ્યાત છે, પ્રાઇમ ટાઈમ કરીને એનડીટીવી પર આવતો શો છે એનો. તો તે અંતર્ગત પણ તે શો પણ ખૂબ પ્રખ્યાત છે અને લોકો એને નિહાળતા હોય છે. તો આપણે કારણ પણ યાદ રાખીએ કે અવાજહીન લોકોના અવાજ બનવામાં પત્રકારત્વનો ઉપયોગ બદલ આ એવોર્ડ તમને એનાયત થયો છે. આ સિવાયના અન્ય મહાનુભાવો કે જેમાં કોસ્ટ વિન મ્યાનમારના છે, આંગ ખાન નીલા પાઇજીત કે જેઓ થાઈલેન્ડના છે, રેમુન્ડો પુજાંતે કેયા બેબ કે જેઓ ફિલિપાઇન્સના છે, અને કિમ જોંગ કી કે જેઓ દક્ષિણ કોરિયાના છે. તો આ અન્ય મહાનુભાવોને પણ રવિશકુમારની સાથે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો જોઈએ રેમન મેક્સેસે એવોર્ડ વિશે, કે જેની સ્થાપના 1957માં કરવામાં આવેલી, જેને આપણે એશિયાનું નોબેલ પુરસ્કાર કહેતા હોઈએ છીએ. તો આ પ્રતિષ્ઠિત એવોર્ડની શરૂઆત માર્ચ 1957માં એક વિમાન હોનારતમાં મૃત્યુ પામેલા ફિલિપાઇન્સના પ્રમુખ રેમન મેક્સેસની સ્મૃતિની અંદર કરવામાં આવે છે, કે તેમનું વિમાન અકસ્માતમાં નિધન થયું અને ત્યારબાદ તેમની યાદીમાં આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી. આ પુરસ્કાર એવી વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમની નિઃસ્વાર્થ સેવાએ અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યો, અનેક લોકોના જીવનને અસર પહોંચાડી હોય. દર વર્ષે રેમન મેક્સેસ પુરસ્કાર રેમન મેક્સેસના જન્મ દિવસે, એટલે કે 31 ઓગસ્ટના રોજ પ્રદાન કરવામાં આવતા હોય છે. આ સિવાય આ પુરસ્કાર અલગ અલગ 6 શ્રેણીઓમાં આપવામાં આવે છે. તો જોઈએ આપણે તે શ્રેણીઓ પણ. તો કે ગવર્મેન્ટ સર્વિસ, પબ્લિક સર્વિસ, કમ્યુનિટી લીડરશીપ, જર્નલિઝમ, લિટરેચર, ક્રિએટિવ કમ્યુનિકેશન, આર્ટ્સ, પીસ, ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇમર્જન્ટ લીડરશીપ. તો અલગ અલગ શ્રેણીઓ અંદર આ પુરસ્કાર એનાયત થતો હોય છે. આ સિવાય આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી વિશે પણ માહિતી મેળવી પરીક્ષામાં, તે પણ પૂછાઈ શકે. તો આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે વિનાયક નરહરિ ભાવે, એટલે કે વિનોબા ભાવે, કે જેમણે 1958ની અંદર આ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. વિનોબા ભાવે એ વ્યક્તિ કે જેને વ્યક્તિગત સત્યાગ્રહની અંદર ખૂબ અગ્રણી નામ હતું, એમનું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી હતા. આઝાદી બાદ ભૂદાન ચળવળમાં પણ તેમણે ખૂબ અગત્યની કામગીરીઓ નોંધાવેલી છે. ત્યારબાદ પ્રથમ ગુજરાતી મહાનુભાવ ત્રિભુવનદાસ પટેલ, કે જેમણે 1963ની અંદર આ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો, અને પ્રથમ ગુજરાતી મહિલા જેનું નામ છે ઇલાબેન ભટ્ટ, કે જેમણે 1977ની અંદર આ પુરસ્કાર એનાયત થયેલો. ઇલાબેન ભટ્ટ તેઓ કે જેમણે સેવાની સ્થાપના કરી છે, સેવા એટલે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશનની સંસ્થાની સ્થાપના ઇલાબેન ભટ્ટ દ્વારા થયેલી. તો દોસ્તો, આ માહિતી હતી રેમન મેક્સેસ પુરસ્કાર વિશે, એનડીટીવીના પત્રકાર રવિશકુમાર વિશે, તથા આ રેમન મેક્સેસ એવોર્ડ મેળવનાર ભારતીય અને પ્રથમ ગુજરાતી વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.